એક નેતાના ઘરે જમના દૂત આવ્યા જીવ લેવા, અને નેતાને ભાઈ જગાડ્યા ઊંઘમાંથી, બોલો કે તમે કોણ? તો કે અમે જમના દૂત છીએ, હાલો તમારો જીવ લેવા આવ્યા છે. નેતા કે પણ અત્યારે બસનો ટાઈમ નહીં, ટ્રેનનો ટાઈમ નહીં. બોલા કે અમારે અમારું પોતાનું વિમાન હોય. નેતા કે ભલામણા, હું નેતા થયો એના કરતાં તો જમનો દૂધ થયો તો સારું હતું. કેવું મારે ત્યાં ક્યારેક પબ્લિકના પૈસે વિમાનમાં બેહવા મળે છે, અને તમારું પોતાનું વિમાન? તો કે હા, પણ ભાઈ આ તો રાજકારણી હો, આંટીમાં ન આવે એનું નામ રાજકારણી. ઓલા જમના દૂતને કે જુઓ, હું તો પબ્લિકના પૈસે ઘણી વખત બેઠો, પણ આ મારા ઘરના જે નાકોરા ઢેડે છે ને એ કોઈ દી બેઠા નથી. અને તમે પૃથ્વી ઉપર ઊભા છો, અને પૃથ્વીમાં એક નિયમ છે કે જ્યાં હોય ત્યાં લેડીઝ ફર્સ્ટ. એટલે વિમાનની મુસાફરીનો લાભ મારા પહેલાં તમે મારી પત્નીને આપો. આ બિચારી છે ને કપચીના ખટારામાં બેઠી કાયમ, ક્યાં તો છકડાને ઠાંઠે ટીંગાણી, ક્યાં તો એસટીમાં બેઠી, હાથ ઊંચો કરો બસ ઊભી રાખો. હમણાં એક ભાઈ બસમાં આમ હાથ ઊંચો રાખીને બેસી ગયા, 3 કલાક સુધી બેઠા. કંડક્ટર કે આમ કાં કરો? તો કે તમે જ લખ્યું છે હાથ ઊંચો કરો ને બસમાં બેસો. એટલે એને એમ કે હાથ ઊંચો રાખીને જ બેસવાનું. અત્યારે એસટીમાં તકલીફ શું થઈ છે, એસટીવાળા પાસે ટાયર નથી. મેં હમણાં છાપામાં વાંચ્યું, શોર્ટેજ છે. અને રેલવેમાં તકલીફ શું થઈ છે, રેલવેવાળા પાસે ડબ્બા નથી. તે મને હમણાં એક વિચાર આવ્યો કે આનો પ્રોબ્લેમ બેનું હું સોલ્વ કરી દઉં, એન્જિનની વાંહે જો બસ બાંધી દે જમાવટ થઈ જાય. એ પાટે પાટે મુંબઈ સુધી આવેલા જાય ભડના દીકરા. પણ નેતાએ કીધું કે વિમાનની મુસાફરીનો લાભ મારા પહેલાં તમે મારી પત્નીને આપો. અને પછી ભાઈ પત્નીને હલબલાવી નેતાએ, અને ઊભી એ થયો. ત્યાં સુધી તો ભડની દીકરી નાકોરા ઢળતી તો, પણ આમ જ્યાં ઊભી થઈ અને જમના દૂતે આમ નખથી માથા ઉધી જોઈ, હાલતા જ થઈ ગયા. બોલો તે નેતા વાંહે દોડ્યા, એ કે તમે લઈ જાઓ ભલામણા, હું પ્રેમથી કહું છું લઈ જાઓ, હું ક્યાં ના પાડું. ઓલા કે ભાઈ નથી લઈ જાવી. તો કે ન લઈ જાઓ તો કાંઈ નહીં, પણ કારણ તો કહેતા જાઓ, શું કામ નથી લઈ જાવી. અને ત્યારે નેતા અને જમના દૂતે જવાબ આપ્યો, એ કે ભલામણા, ઉપર લઈ જઈને તમને નરકમાં નાખવાના હતા, પણ તમારી વહુને જોયા પછી લાગે છે કે લગ્ન થયા ત્યારથી તમે નરકમાં જ છો. એને પણ ભટકી ગયું. પણ વાત મારે આજે એ કરવી છે મિત્રો, આજે વાત એ કરવી છે કે હમસે પૂછો યારો હમ સચ બતાના જાનતે. કલાકાર છે ને એ સાચું કહી દે, હમસે પૂછો યારો હમ સચ બતાના જાનતે હૈ, ક્યોંકિ આમ જનતા સે હમ મોહબ્બત જતાના જાનતે હૈ. યે નેતા જો હૈ વો નેતા હૈ, ઇન્સાન નહીં. સત્તા પે આકર વો પબ્લિક કો સિર્ફ સતાના જાનતે હૈ, સત્તા પે આકર વો પબ્લિક કો સિર્ફ સતાના જાનતે હૈ. મારો એક ભાઈબંધ મને અંબાલા લાવીને કે, આ ચુનિયો તો ગાંડો થઈ ગયો, પણ મન કે તું રાજકારણમાં પડીને લે. મને કે તારી આટલી બધી કેસેટ ને આટલી વિદેશ યાત્રા, મને કે તું ફોર્મ ભર. અને ત્યારે મેં અંબાલાલને કીધું, તો મેં કીધું મેં તારું હક પણ તોડાવ્યું હોય કે, હું તને કાંઈ નડ્યો હોય તો કે, તું મને શું કામ જીહલાના માર્ગે ચડાવેશ? મને કે કેમ? મેં કીધું હું કલાકાર છું, એ ઘણું છે, મારે રાજકારણી નથી થવું. મને કે શું કામ? મેં એને 3 કારણ આપ્યા કે શું કામ મારે રાજકારણી નથી થવું. અમે કલાકારો અને રાજકારણીમાં એટલો તફાવત છે મિત્રો, કે રાજકારણી છે ને એ મંદિર અને મસ્જિદ બનાવે છે, અમે કલાકારો મુલ્ક બનાવીએ છીએ. હે, રાજકારણી સરકાર બનાવે છે, અમે કલાકારો સમાજ બનાવીએ છીએ. અને કોકને હસાવીને હું મારા કરી શકું મિત્રો, તો મારે કોઈને હરાવીને મારા કરવા નથી. જો હું કોકને હસાવીને મારા કરી શકું. અને છેલ્લી વાત મેં અંબાલાલને કીધી અને તમને કહી દઉં કે શું કામ મારે કલાકાર જ રહેવું છે, રાજકારણી નથી થવું. એનું એક જ કારણ છે કે નેતા હારી જાય તો સમાજ એને ભૂલી જાય, કલાકાર મરી જાય તો એ સમાજ એને ભૂલતો નથી. નેતા હારી જાય અને સમાજ એને ભૂલી જાય, કલાકાર મરી જાય તો એ સમાજ એને ભૂલતો નથી. એટલે હું કલાકાર છું એ કાફી છે. અને છેલ્લે મારી વાતને વિરામ આપતા પહેલાં એક નાનકડું કાવ્ય તમારા સમક્ષ રજૂ કરી દઉં કે કલ ભારત મેં એક ગરીબ કો મિલા ભરપેટ ભોજન. કલ ભારત મેં એક ગરીબ કો મિલા ભરપેટ ભોજન, ઉનકી પત્ની કો મિલી સરકારી અસ્પતાલ સે સહી દવા. ઉનકે બચ્ચો ને કલ પહેલી હી બાર પાણી કે બદલે દૂધ પિયા. ઓર ઇસકે લિયે ઉસને કોઈ રિશ્વત નહીં દી, કોઈ ડાકા નહીં ડાલા. ઓર તો ઓર
किसी पुलिस वाले ने, किसी गुंडे ने, किसी वकील ने या किसी राजकारणी ने कल उस बेचारे गरीब को नहीं सताया। और तो और, किसी पुलिस वाले ने, किसी गुंडे ने, किसी वकील ने और किसी राजकारणी ने कल उस बेचारे गरीब को नहीं सताया। बस इतना कहकर गप प्रतियोगिता में मैंने पहला इनाम पाया। बस इतना कहकर गप प्रतियोगिता में मित्रों, आनाथी मोटू जुठाणू जो कोई न हो तो हूँ एम कहूँ छू, आ मारू वक्तव्य पूरु करता पहला, કે ગમે તે સરકાર આવે અમારા કલાકારો માટે બધી સરકાર હરખી હોય છે, અમારા કલાકારો માટે બધા પક્ષ હરખા હોય છે, પણ હવે આવનારા વર્ષોમાં મિત્રો કદાચ ભારતમાં એવું પરિવર્તન આવે એના માટે આ કાવ્યની છેલ્લી પંક્તિ કે હમારે આને વાલે સાલો મે યે ગપ હકીકત બન જાય ઇસ ખુશી કે મોકે પર મુસ્કુરાઈએ તાલિયા બજાઈએ।